હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આશા રાખું છું સર્વે કુશળ હશો, આનંદમાં હશો. આપણે પરિસ્થિતિ જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે રાજ્ય અને રાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે COVID-19 પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે અને 3 મે સુધી તો લોકડાઉન ચાલવાનું છે અને તે પછી આપણને ખબર નથી કે શું પરિસ્થિતિ થાય. આ સંજોગોમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને કેટલીક મહત્વની બાબતો યાદ અપાવી છે. પહેલું તો ગમે ત્યારે જો પરિસ્થિતિ થોડીક સારી હશે તો આપણે 18-5 પછી 16 સુધી તો વેકેશન છે, એટલે 18-5 પછી ગમે ત્યારે પરીક્ષા લેવાઈ શકે તેવી શક્યતા છે. તો ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનોને આગ્રહ છે મારો, થોડું થોડું વાંચતા રહેવું અને થોડું થોડું અભ્યાસ કરતા રહેવું, જેને કારણે આપણે એકદમ ગમે ત્યારે પરીક્ષા આવે તો આપણને વાંધો આવે નહીં. બીજું એક મારે ખાસ કહેવાનું હતું કે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર થયેલો છે કે તમારે કંઈક માનસિક મૂંઝવણ હોય અથવા બીજી મૂંઝવણ, જેમ કે એવું લાગે કે ભાઈ આ એકાદ બે સિમ્પટમ કોરોના જેવા દેખાય તો શું કરવું, તો એ સંજોગોમાં ડોક્ટર્સની એક પેનલ એ આપણે યુનિવર્સિટીએ પરિપત્રિત કરેલી છે, જે તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. તો એમાં જે જુદા જુદા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ આપણને વિનામૂલ્યે સહકાર આપવાની એમને તૈયારી બતાવી છે, તો પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર અત્યારે પણ માની લઉં છું. અને તમને ખાસ જણાવું કે આ જે અભિગમ છે MHRDનો રાષ્ટ્ર સ્તરે લેવાયેલો નિર્ણય છે. MHRDએ બધી યુનિવર્સિટીઓને ભલામણ કરી કે તમે કમિટી બનાવો અને વિદ્યાર્થીને કોઈ પણ મૂંઝવણ હોય શારીરિક માનસિક તો એનું નિવારણ ફોન દ્વારા થાય, આપણે કશે રૂબરૂ જવાની જરૂર નહીં. તો આ ડોક્ટર્સની પેનલ છે એમનો તમે ખાસ ઉપયોગ કરજો, જેમાં સાયકિયાટ્રિસ્ટ છે, પછી જનરલ મેડિસિન એના એક્સપર્ટ છે, ગાયનેક પણ છે, અને બીજું કે એમાં મહિલા પ્રતિનિધિ પણ છે. એટલે ઘણીવાર શું થાય કે આપણને એવું લાગે કે લેડીઝ છે તો કોઈ લેડીઝ પ્રતિનિધિ હોય, તો એને માટે જે લેડીઝ પ્રતિનિધિ છે એ પણ તમને મદદ કરશે. આનું કારણ એવું છે કે લાંબો સમય આપણે ઘરની અંદર રહીએ છીએ, ઘરની બહાર જવાતું નથી, ફરવા જવાતું નથી, મૂવી મોલ હોટલ પાર્ક બધું બંધ હોય, એને કારણે કંટાળો આવે, અકળામણ થાય વગેરે. તો આપણને માનસિક માર્ગદર્શન પણ આપણને મળી રહે છે, એટલે એનો તમે ઉપયોગ કરી શકો છો. અને એ બધાનું સંકલન યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર KK પટેલ સાહેબ કરી રહ્યા છે. બીજું, મેં આગળ અનેકવાર કહ્યું છે અને ફરીથી કહું છું કે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો, કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ ડર રાખ્યા વગર કે કોઈ પણ એના વગર. બીજું એક બાબત જે હમણાં ધ્યાનમાં આવી કે આ પ્રક્રિયા શરૂ કરી, થોડુંક ડોમેસ્ટિક વાયલન્સ એટલે ઘર ઘરાઉ ઝઘડા થોડાક વધ્યા છે. આમ સામાન્ય છે, સામાન્ય તો એ કોમન છે, પણ થોડાક વધી ગયા છે એવી ફરિયાદો આવવા લાગી છે. અને ખાસ જે વિદ્યાર્થીઓ છે એમને પણ કંઈક બોગસ ફોનો આવ્યાની ફરિયાદ થઈ છે.
તો મારી તમને એક ખાસ ભારપૂર્વક આગ્રહ છે કે કોઈ બી ટાઈમ પાસ કરવા માટે બોગસ ફોન નહીં કરશો. કારણ કે આવા ઇશ્યુ માટે યુનિવર્સિટીએ પણ કાયદાના એક્સપર્ટ્સની સલાહ લીધી છે, તો મહેરબાની કરીને આવી પ્રવૃત્તિથી દૂર રહેજો. અને મિત્રો, કોઈ પણ સમાચાર વોટ્સએપ પર આવે તો એને માની લેવાના બદલે, ધારો કે યુનિવર્સિટીને લગતું હોય તો વેબસાઇટ ઉપર એની ખાતરી કરી લેજો અને પછી જ તમે એમાં આગળ વધજો. તાત્કાલિક માની લેવું નહીં, પણ ખાતરી કરી લેવી જેથી કરીને ઓથેન્ટિક સમાચાર આપણને મળી રહે. તો આટલી બાબતો ધ્યાન રાખજો, પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખજો અને તમારી કારકિર્દીમાં શ્રેષ્ઠ વિકાસ થાય એવી શુભેચ્છા સાથે. અને જો આપને અનુકૂળતા હોય, શક્ય હોય તો કોઈ સંસ્થા સાથે જોડાઈને પણ આ કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ બને એટલી ઝડપથી દૂર થાય એવા પ્રયત્નોમાં મદદ કરો. એ પણ એક આપણે સામાજિક બાબત છે જે તમને જો અનુકૂળ હોય તો એનો પણ તમે બીજાને મદદરૂપ થાઓ એવી અપીલ છે. અસ્તુ. ભારત માતા કી જય.